જામનગરમાંથી જીવતા સૂતળી બોમ્બ મળી આવતા ફફડાટ ફેલાયો છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાંથી સૂતળી બોમ્બ અને ઘડિયાળમાંથી બનાવવામાં આવેલ દેશી બોમ્બ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ બોમ્બને પગલે દોડતી થઈ ગઈ હતી. દેશી બોમ્બ મળી આવતા આજુબાજુનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો. કૃષ્ણનગરના બ્રાહ્મણ બોર્ડિંગ પાસે દેશી બોમ્બ મળી આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસને આ બાબતે જાણ થતાં એસપી સહિતનો 50થી વધારે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થાનિક લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડની ટીમની મદદથી બોમ્બને ડિફ્યુઝ કરવા જતા કોઈ નઠારા તત્વો દ્વારા બનાવેલ બોમ્બમાં દેશી ડુપ્લિકેટ બનાવતી સૂતળી બોમ્બ નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ને જે ટાઈમ બોમ્બ જેવું હતું, એટલે જેથી કરીને એ આપણે સ્વીપરમાં જાણ કરીએ, એટલે એ બાબતમાં મેં ઇન્ફોર્મ કર્યું પોલીસ ડિપાર્ટમેન્ટ. પ્રોપર કૃષ્ણનગર સેરી નંબર 1 માં. ત્યાં તમને કેટલા વાગે ખબર હોય? 8 વાગે. આપ શું ઈચ્છો છો? શું આ એની ડિટેલમાં તપાસ થવી એવું ઈચ્છું છું કે આવું કાર્ય આવું કોણે કર્યું, એમ આની પાછળ શું હેતુ છે એ તપાસ થવી. સી ડિવિઝન પોલીસ સ્ટેશન જામનગરની હદમાં આવે છે. ત્યાં એક કચરા પેટી રોડ પર છે. એમાં જ્યારે કચરા નાખતા હતા એક માણસે જોયું કે અંદર કંઈ બોમ્બ જેવા લાગે છે, કેમકે ઉપર ઘડિયાળ હતા ને અંદર બોક્સ હતા. એને તરત જ 100 નંબર પર ડાયલ કર્યો. 100 નંબરથી અમે તાત્કાલિક BDDS અને બોમ્બ સ્ક્વેડનો રવાના કર્યો, ડોગ સ્ક્વેડનો પણ રવાના કર્યો. અને જ્યારે આ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વેડે એનો બોમ્બનો ચકાસણી કરી તો એમાં કુછ નીકળ્યો નથી. આ તો ફક્ત 8-1 સુથલી બોમ્બ મૂકવામાં આવ્યા છે. જો નાનો સુથલી બોમ્બ જો દિવાળીમાં ફોડે છે બાળકો એવા છે, અને ઉપર એક ઘડી મૂકી છે. અને ખરેખર કોઈને પોલીસનો હેરાન કરવા માટે અને અહીંયા કોઈ નાગરિકોમાં ભય કરવા માટે આ કર્યા છે. ખરેખર આ એક્ચ્યુઅલ બોમ્બ અમે નહીં કહી શકાય. સર, આ એક્ચ્યુઅલ બોમ્બ છે? આની કોઈ ગંભીરતા હતી કે નહીં? નહીં, એક્ચ્યુઅલ બોમ્બ છે ઈ નથી, કેમકે કોઈ પણ ડિટોનેટર યા એવી કોઈ ચીજનો ઉપયોગ કરવામાં આવેલ નથી. ફક્ત સૌથી બોમ્બ ઉપર એક ઘડિયાળ મૂકવામાં આવે છે. નહીં, આ બેટરી કોઈ નથી, ફક્ત જો ઘડિયાળની સાથે બેટરી હોય છે એવા હોય છે, કોઈ ડિટોન.